પ્રથમ મારું નામ આદિલભાઈ એસ ચાકી, હું એન્ટી ક્રાઇમ એન્ડ કરપ્શન સ્કવોડ ગુજરાત રાજ્ય અધ્યક્ષ. આજે આપણે વિરંગામ મધ્ય એન્ટી ક્રાઇમ એન્ડ કરપ્શન સ્કવોડની બ્રાન્ચનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં અમારા નેશનલ અધ્યક્ષ રમેશ ગોળ સાહેબ, અખિલેશ સિંઘ નેશનલ સેક્રેટરી, નિમિત તન્ના સાહેબ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ અને રવિ ઝવેરી ડિટેક્ટિવ ઓફિસર મહારાષ્ટ્ર. અમારી આ એનજીઓ 2019થી ઓલ ઓવર ઇન્ડિયામાં કાર્યરત છે અને 2019થી કરીને આજ દિવસ સુધી 39,000 જેવા મેમ્બર અમારા સાથે જોડાઈ ચૂક્યા છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં અમારી 100+ બ્રાન્ચો છે. ખાસ આ જે આપણી એનજીઓ છે એનો ખાસ ઉદ્દેશ્ય શું છે? કાયદાનું જ્ઞાન પાઠવો અને ખાખી, અમારો મુખ્ય હેતુ છે ખાખી અને ખાદીમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમે લડત લડી રહ્યા છીએ. કેટલા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા કરવામાં આવે? આજથી 3-4 વર્ષથી અમારું આ એનજીઓ કાર્યરત છે અને અમારા એનજીઓએ ઓન રેકોર્ડ ઘણા બધા કાર્ય કરેલા છે. ખાસ હું વાત કરું, વિરમપુર ખાતે કોણ આપણા ત્યાંના અધિકારી બ્રાન્ચ સંભાળ છે? વિરમગામ મધ્ય નઈમ તાઈજીને ગુજરાત ડિટેક્ટિવ ઓફિસર બનાવવામાં આવ્યો અને વિરમગામ અધ્યક્ષ ઇરફાનભાઈ તાઈને તેની જવાબદારી સોંપવામાં આવી છે. કેટલા સમય સુધી 24 કલાક ચાલુ રહે છે કે શું? અને અમારી સંસ્થા સવારના 10 વાગ્યાથી કરી અને રાતના 10 વાગ્યા સુધી 12 કલાક કાર્યરત છે. ત્યાંના કોન્ટેક્ટ નંબર આપજો જેથી કરીને કોઈને સંપર્ક કરવો હોય તો સંપર્ક. જી બિલકુલ. 84-6-91-25-4-74 24 અવર્સ પ્રજા માટે આ નંબર અવેલેબલ છે. તમે ક્યારે પણ અમને કોલ કરી અને તમારા પ્રશ્ન અમને કહી શકો છો. કચ્છમાં પણ આપણી સંસ્થા કાર્યરત છે? ક્યાં ક્યાં છે? કચ્છમાં આપણી સંસ્થા ગાંધીધામ મધ્ય, ભુજ મધ્ય અને મુંદ્રા મધ્ય કાર્યરત છે અને આખા ગુજરાતમાં આપણી 12+ ઓફિસો અત્યારે કાર્યરત છે. ખાસ પ્રશ્ન, આપણે કચ્છ હોય કે ગમે ત્યાં ગુજરાત હોય કે ભારતમાં કોઈ પણ જે પ્રજા હોય એને જો પીડાનો સામનો કરે તંત્ર દ્વારા થતો હોય તો એના માટે શું કરવું? મોસ્ટલી મધ્યમ વર્ગના લોકો જ્યારે રોજનું કમાઈ રોજનું ખાય છે, એ લોકોની કોઈ શાસન હોય કે પ્રશાસન હોય જ્યારે એનું અવાજ નથી સાંભળી રહ્યું ત્યારે અમારા પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવ્યું. હું બધી અવામને કહેવા માંગુ છું કે એન્ટી ક્રાઇમ એન્ડ કરપ્શન સ્કવોડના 24 અવર્સ દરવાજા ખુલ્લા છે. તમારા એવા કોઈ પ્રશ્ન હોય જે હલ ન થતા હોય તો અમારું સંપર્ક કરો, ચોક્કસપણે અમે કોશિશ કરશું તમારા પ્રશ્નોનું નિવારણ કરવા માટે. હું માંડવીથી છું ને મારો હોદ્દો છે એન્ટી ક્રાઇમ એન્ડ કરપ્શન ડિટેક્ટિવ ઓફિસર કચ્છ. મારા હોદ્દેમાં આદિલભાઈ ચાંકી જે ગુજરાત અધ્યક્ષ છે. ખરેખર આપણે જોવા જઈએ તો આદિલભાઈ ચાંકી જે અત્યારે જે કામો કરી રહ્યા છે, પ્રજાના પ્રશ્નોને જે વાંચો આપી રહ્યા છે, ખરેખર એ કામ બહુ સારા કામો કરી રહ્યા છે ને નાના નાના માણસો અને મધ્યમ વર્ગના માણસોના જે કાર્યો મેં જોયા છે મારા હાથે અને જે કામ કર્યા છે બહુ સારા કાર્યો કર્યા છે. લોકડાઉનમાં પણ ઘણા બધા ગરીબ માણસોના પણ એને પ્રશ્નો હલ કર્યા છે અને ઘરે લોકડાઉનમાં એને ગરીબ માણસોને ઘણું કીટોનું વિતરણ કરી છે. આજે પણ ક્યારે પણ ગમે એ માણસોને કામકાજની જરૂર હોય તો આદિલભાઈ ચાંકી હાજર રહી જાય છે બરાબર ને. એના ગુજરાત અધ્યક્ષમાં શું લાગે છે? કચ્છમાં સારી કામગીરીને જોતા એમને ગુજરાતના અધ્યક્ષનો હોદ્દો મળ્યો છે, શું લાગે છે? કચ્છમાં સારી કામગીરીને જોઈને ઉપર એને ગુજરાત અધ્યક્ષનો હોદ્દો મળ્યો છે, બહુ સારો છે. અને હજી અમારી એવી પ્રાર્થના છે ઈશ્વર પાસે, અલ્લાહ પાસે એવી દુઆ છે કે આદિલભાઈ ચાંકી એમને મૂત્રોદ્ધાર આગળ પ્રગતિ કરતા રહે. નીચે અમારી ટીમ બહુ સારો કામ કરી રહી છે ને હજી અમે મેમ્બર અને કાર્યોમાં વધારતા જઈએ છીએ અને ટીમ અમારી વધુ મજબૂત બને એવી અમારી કોશિશો ચાલુ છે અત્યારે.